દિશા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ. દિશા નગરપાલિકાની સાધારણ સભામાં નગરપાલિકા સમિતિ દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણય, દિશા એસસીડબલ્યુ સ્કૂલનું નામ મહારાણા પ્રતાપ વિદ્યાલય રાખવામાં આવ્યું, તેમજ એપીએમસીના ડિરેક્ટર તરીકે પ્રથમવાર અનુસૂચિત જાતિની મહિલા અને નગરપાલિકાના સમાજ કલ્યાણના ચેરમેન નૈનાબેન સોલંકીને મળ્યું સ્થાન. આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાની સમિતિ દ્વારા કેટલાક ઐતિહાસિક નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જેને સર્વસંમતિથી ચૂંટાયેલા સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ડીસામાં આવેલી એસસીડબલ્યુ હાઈસ્કૂલનું નવું નામ મહારાણા પ્રતાપ વિદ્યાલય રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ ડીસામાં આવેલા એપીએમસી અનાજ માર્કેટમાં પ્રથમવાર અનુસૂચિત જાતિ સમાજની મહિલા અને ડીસા નગરપાલિકામાં સમાજ કલ્યાણ ચેરમેન તરીકે જેમનું સ્થાન છે એવા નૈનાબેન સોલંકીને એપીએમસી ડિરેક્ટર પદ તરીકે સર્વાનુમતે ઠરાવ કરી મંજૂર કરવામાં આવ્યું હતું. તે સિવાય નગરપાલિકાની સાધારણ સભામાં ડીસાના વિકાસ માટે કરીને કામગીરી નક્કી કરવામાં આવી હતી. નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પગાર ધોરણને લઈને પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આજની આ સાધારણ સભામાં અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણીની હાજરીમાં નગરપાલિકાના બજેટ બાદના આ સાધારણ સભામાં ઐતિહાસિક નિર્ણય લઈ અને ડીસાની જનતાના હિત માટે કામગીરી અને વિકાસના કાર્ય કરવા માટે સર્વાનુમતિ મંજૂરી આપવામાં આવી હતી. આજની આ સાધારણ સભામાં જે બજેટ સત્રના અલગ અલગ હેડના ખર્ચ અને બાકી કર્મચારીઓના પગાર બધા જે સરકારના પરિપત્ર મુજબ અને સૌથી વિશેષ જ્યારે ગઈકાલે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ વખત એપીએમસીમાં મેન્ડેટ આપ્યા અને એ મેન્ડેટને પ્રજા અને ખેડૂત અને આગેવાનો જે સ્વીકાર્યું, સરકારની કામગીરી જે વિકાસગાથા છે, વિકાસની યાત્રા છે અને આગળ રણથંભી યાત્રાને આગળ લખવા માટે જે 16 માંથી 15 જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયા છે, જ્યારે વિકાસની વાત જ્યારે થતી હોય ત્યારે નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ અને જિલ્લા પ્રમુખ યુનિસીજી અને અમારા જિલ્લાના ઉપપ્રમુખ જ્યારે મેન્ડેટ લઈને આદરણીય મગનભાઈ માળી સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મણ ડીસાનું સંગઠન અને એક નગરપાલિકા અધ્યક્ષ તરીકે જ્યારે અમારા ટીમમાંથી એક સદસ્ય મૂકવાનું હતું, ત્યારે અમારા ઉપપ્રમુખ શ્રી મગનભાઈ કીધું એમ કે એક મહિલા અને એ બી જ્યારે દલિત સમાજની એક દીકરીને જ્યારે ત્યાં એપીએમસીમાં ડિરેક્ટર મૂક્યા છે ત્યારે એમના સમાજનું નેતૃત્વ કરીને જે ખેડૂતો છે એમના સમાજના જે એ પરિવાર એ સમાજને આગળ વધારવા માટે અને સરકારની યોજના સરકારના માધ્યમથી એપીએમસીના માધ્યમથી એમના સુધી પહોંચે અને એ માટે આજે જ્યારે અહીંયા મેન્ડેટ આપવામાં આવ્યું છે તો હું શ્રેષ્ઠ નેતૃત્વ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને તમામ ટીમને અને શહેરના સંગઠનને અને સૌ આગેવાનોનો હું નગરપાલિકા પ્રમુખ તરીકે આભાર માનું છું અને સાથે સાથે આ જે વિકાસની વાત છે એ વિકાસની અંદર સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસને સાર્થક કરી અને અમે નગરપાલિકાના દિશાના વિસ્તારના જે પણ કામો છે આગામી દિવસોમાં જે સરકારની આપણને દર વર્ષે જે ગ્રાન્ટ મળે છે જે રોડ રસ્તા બાકીના વિકાસના કામો માટે એનું પણ ટૂંક સમયમાં જ્યારે મળશે તો એ વિકાસને આગળ અમે યાત્રાને વધાવશું એવી ખાતરી આપીએ છીએ. સાહેબ, આજે સાધારણ સભામાં કયા કયા મુદ્દાઓ સાથે ચર્ચા કરો? મુખ્યત્વે મિત્રો મેં કીધું એમ કે જ્યારે બજેટ સત્ર હોય અને બજેટ સત્ર પછી જ્યારે હેડ વાઇઝ એના ખર્ચ મંજૂર કરવાનો એક વિશેષ છે, કેમ કે ખર્ચ મંજૂરના આધારે વિકાસની વાતો જે કરીએ છીએ અમે એ વિકાસ કરી શકશું લોકો સુધી. એ જ રીતે મેં કીધું એમ કે કર્મચારીઓના છેવાડાના માનવી સુધી યોજના છે, એની સાથે સાથે કર્મચારી મિત્રોના જે પગાર ભથ્થા, એમનું ભાડું કે બાકી જે સરકારના પરિપત્ર હતા એ મુદ્દા હતા અને સાથે વિશેષ જે એસસીડબલ્યુ હાઈસ્કૂલ જે સંચાલન વોટ્સઅપ જે વોટસન જે નામ છે વર્ષોથી એની જગ્યાએ આજે અહીં સર્વમતે આપણે જે નામ એજન્ડામાં હતું કે ભાઈ નામને બદલવા માટેની જે સંસ્થાઓની બાકીના જે ગામના લોકોની જે રજૂઆત હતી તો આજે એ પણ એક મુદ્દો એસસીડબલ્યુ હાઈસ્કૂલ હતો. એટલે જે ડીસાની પ્રજાએ હાલ સુધી જે વિશ્વાસ રાખે વિશ્વાસને સાર્થક કરી અને આવા મુદ્દાઓ આજે આ બોર્ડમાં હતા. આજની આ સભામાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહિલાને માન સન્માન મળ્યું છે એ તરીકે હું એક દલિત સમાજની મહિલા તરીકે મને એપીએમસી માર્કેટમાં જે છે ડિરેક્ટર તરીકેનું જે પદ આપવામાં આવ્યું છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જિલ્લા પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, જિલ્લા ઉપાધ્યક્ષશ્રી સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એક ભારતીય જનતા
પાર્ટી જે પાર્ટી છે જેમાં કોઈ મતભેદ છે નહીં, જેની અંદર હરેક સમાજને માન સન્માન મળે છે. અને આજે એ સાબિત કરી બતાવ્યું છે કે આજે એક દલિત સમાજની દીકરીને ક્યાં આગળ એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર પદે મોકલવામાં આવી છે, એના દ્વારા એ સાબિત થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં સર્વને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. અને હું મારા સમાજ વતી અને સર્વે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માન સન્માન આપ્યું છે. અને એક નારી તરીકે પણ અમને સ્ત્રી તરીકે પણ એક એપીએમસીમાં જે સ્થાન મળ્યું છે એ બદલ હું હરેક સ્ત્રી હરેક નારી તરફથી ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.